ડભોઈમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી 28 ફેબ્રુઆરીએ યોજાવાની છે. કાર્યકર્તાઓ ફોર્મ ચકાસણી બાદ 175 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. તારીખ 16 રોજ ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પણ પૂર્ણ થવા પામી હતી, જેમાં રાજકીય પક્ષો વચ્ચે ભારે રસાકસી જોવા માહોલ ઉભો થયો હતો. ત્યારે કોંગ્રેસ પક્ષના સિદ્ધાર્થ પટેલના ગઢમાં ગાબડું પડ્યું હતું. વોર્ડ નંબર 5 કોંગ્રેસ પક્ષના એક ઉમેદવાર પુષ્પાબેન મિતેશભાઈ રાઠવાએ ફોર્મ પરત ખેંચતા તેમની સામેના ભાજપના સીતાબેન ભરતભાઈ વસાવા બિનહરીફ થયા હતા. જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે ગતરોજ 14 ફોર્મ હતા, જેમાંના 3 અપક્ષ ઉમેદવારો ફોર્મ પરત ખેંચ્યા હતા. સાથે જ તાલુકા પંચાયતમાં ગતરોજ કુલ ફોર્મ 56, જેમાંથી 7 જેટલા અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. જ્યારે નગરપાલિકામાં 1 કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સાથે કુલ 9 ફોર્મ પરત ખેંચાતા 96 ફોર્મ વધ્યા હતા, જેમાં ભાજપના 1 ઉમેદવારને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. તો નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 2 ફોર્મ પરત ખેંચાયા હતા. કોંગ્રેસ 1, અપક્ષ 6 ફોર્મ પરત ખેંચતા કુલ 9 ફોર્મ પરત ખેંચવામાં આવ્યા હતા. કોંગ્રેસ પક્ષમાં ગાબડું પડતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ બિનહરીફ ઉમેદવારને હાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. કારણ 15 મારી બાઈએ જિલ્લા પંચાયતની અંદર ઉમેદવારી કરી હતી, એ ફોર્મ મેં પરત પાછું ખેંચું છું. અને પબ્લિક અને જે કાર્બન મતદાર વિસ્તારના માણસોએ મને એવું કીધું કે હેમંતભાઈ તમે ફોર્મ પાછું ખેંચી લો, હમણાં તમે ધર્મ સંકટમાં ના નાખશો તમારે એના માટે. એટલા માટે મેં કોઈને ધર્મ સંકટમાં માંગવા માગતો નથી, એટલા માટે મેં મારી વાઇફનું ફોર્મ પાછું ખેંચેલું છે. ટોટલ 3 ઉમેદવાર મારી સાથે મારી વાઇફના નીચે લડાવતો હતો, એમાંથી 2 ઉમેદવારે ફોર્મ મારી પરત પાછું ખેંચેલ છે. સીધા અમારા સમીકરણો બને છે એટલા માટે અમારું ફોર્મ પાછું નહીં ખેંચાવાયું. કારણ કે જિલ્લા પંચાયતની અંદર જે તે વખત મને કીધેલો ઉભા રહ્યો, ત્યાર પછી બધાએ ના પાડી કે ભાઈ તમે ધર્મ સંકટમાં હમણે ના નાખશો તમારી લીધે. અને મેં લોકોને આ ધર્મ સંકટમાં માગવા માગતો બી નથી. મારું રાજકારણ પછી છે, મારા સંબંધો પહેલાં છે. તો હવે તમારું સમર્થન કઈ પાર્ટી દેશે? મેં 2 પછી વિચારીને કહીશ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે ને આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ફોર્મ પાછા ખેંચવાનો દિવસ હતો. ડભોઈ નગરપાલિકાની વાત કરીએ તો ડભોઈ નગરપાલિકાના વોર્ડ નંબર 5 કોંગ્રેસ પક્ષના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધું છે અને ડભોઈ નગરપાલિકામાં ભારતીય જનતા પક્ષના વોર્ડ નંબર 5 ઉમેદવાર સીતાબેન ભરતભાઈ વસાવા બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. એટલે ગઈ વખતની પરિસ્થિતિ જે હતી કે 36 ફક્ત 4 સીટ ભારતીય જનતા પક્ષની હતી, આજે પહેલા જ દિવસે ભારતીય જનતા પક્ષે ખાતું ખોલાવી દીધું છે ને આ વખતે પરિસ્થિતિ જુદી છે. 36 ઓછામાં ઓછી 22 ઉપરાંત સીટો ભારતીય જનતા પક્ષ નગરપાલિકામાં જીતશે. સાથે જ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની વાત કરીએ તો જિલ્લા પંચાયતમાં મજબૂત ઉમેદવારો મૂકવાથી 4-4 જિલ્લા પંચાયતની સીટો ભારતીય જનતા પક્ષ જીતવાનું છે. એની સાથે જ જે 20 સીટો તાલુકા પંચાયતની છે એમાં 15-16 સીટો ભારતીય જનતા પક્ષ જીતશે અને આ વખતે સમગ્ર તાલુકામાં ભારતીય જનતા પક્ષનો કેસરો લહેરાવવાનો છે. સર, કરવન જિલ્લા પંચાયતમાં જે માજી તાલુકા પંચાયત પ્રમુખ કોંગ્રેસે જે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને જે આજે પરત ખેંચી છે, કોના સમર્થનમાં? કોંગ્રેસના ભૂતપૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ હેમંતભાઈ બારોટ, એમણે અપક્ષ ઉમેદવારી કોંગ્રેસ પક્ષથી નારાજ થઈને જ નોંધાવી હતી. તો સમર્થન અને સ્વાભાવિક છે કે અત્યારે હેમંતભાઈ બારોટ અમારા સતત સંપર્કમાં છે, એના પરથી જ તમને ખબર પડે કે ભાઈ એ કોને સમર્થન કરવાના છે. એમની ઉમેદવારી પરત લેવાથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર સરસડાટ જીતી જશે.